પ્રેરણા પુષ્પકળીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. એક શિક્ષક એમના બાળકોને એક વાત દ્રઢ કરવા માટે એક ઉદાહરણ આપી અને પ્રયોગ કરી એક વાત સમજાવે છે અને એમના માટે એક ટેબલ ઉપર બે બરણી અને બે બાઉલ રાખે છે. બંને બરણી ખાલી છે. બે બાઉલમાં થોડા બોલ, થોડા માટી, થોડા રેતી અને થોડી લખોટીઓ પડી હોય છે. બાજુમાં બે પાણીના ગ્લાસ ભરેલા છે. આ ટીચર એક વિદ્યાર્થીને ઊભો કરી અને એક બાઉલમાંની દરેક વસ્તુ અને આ પાણી આ બરણીમાં ભરવાનું કહે છે. ત્યારે આ બાળક છે એ પહેલાં થોડી માટી અને કાંકરા ભરી અને પછી માથે બોલ નાખી અને પાણી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ આ બરણીની અંદર બાઉલમાં રહેલી દરેક વસ્તુ પૂરી સમાતી નથી અને બરણીને પૂરી થઈ જતાં આ બાળક ટીચરને કહે છે કે બેન, આ વસ્તુ આ બરણીમાં નહીં જઈ શકે, આ બરણી નાની પડે છે. ત્યારે આ ટીચર એને કહે છે, કંઈ વાંધો નહીં, ચાલો આટલી જ વસ્તુ આ બીજી બરણીમાં છે એ હું તમને ભરીને બતાવું. અને આ ટીચર આ ખાલી પડેલી બીજી બરણીની અંદર પ્રથમ મોટા મોટા બોલ, પછી એનાથી નાના કાંકરા અને છેલ્લે મોટી રેતી અને બચેલી માટી અને પછી માથે પાણીનો ભરેલો ગ્લાસ છે એ બરણીની અંદર નાખે છે. બરણી સંપૂર્ણપણે સારી રીતે ભરાઈ જાય છે અને રાખેલી દરેક વસ્તુ બંને બરણીમાં સરખી જ હોવા છતાં એક બરણીમાં જઈ શકે છે, એકમાં નથી જતું. અને ત્યારે આ બેન પોતાના વિદ્યાર્થીઓને સમજાવે છે કે જો દરેક વસ્તુ બંને બરણીમાં સરખી રીતે ભરવામાં આવે તો આ બંને બરણીનો વ્યાસ સરખો જ છે અને વસ્તુ જઈ શકે એમ છે. પણ પહેલાં કઈ વસ્તુ ભરવી એ જો નક્કી કરવામાં આવે તો આ બરણી સારી રીતે ભરી શકાય છે. હું તમને એવું કહેવા માગું છું કે જીવનની અંદર પણ કઈ વસ્તુ અને કયા કામને પ્રથમ આવશ્યકતા આપવી, પ્રથમ રાખવી એ જો નક્કી કરવામાં આવે તો દરેક વસ્તુ સારી રીતે યુઝ કરી શકાય છે. આ ટીચર આ વાતને સમજાવતા કહે છે કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાના પરિવાર, પરિવારના સભ્યો, ભાઈ બહેન અને પછી મિત્રો, સંબંધીઓ અને છેલ્લે પોતાના વ્યવસાયિક, સામાજિક, રાજકીય કે અન્ય સંબંધો આવતા હોય છે. પ્રથમ અગત્ય જો પોતાના પરિવારને અને મિત્રો, પછી સંબંધીઓ અને પછી પોતાના વ્યવસાયિક, સામાજિક કે રાજકીય સંબંધોનો ઉપયોગ કરવામાં આવે તો દરેક વસ્તુને સારી રીતે સમાવી શકાય છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને સમજાય છે કે બેનની વાત તો સાચી જ છે અને જીવનમાં કંઈક પ્રેરણા લેવા જેવી છે.